ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતનો વારસો એમ પેજ નંબર પહેલાં પર ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો એટલે કે આપણી અનુગામી પેઢીને જે કંઈ આપીએ એને વારસો કહેવામાં આવે છે આપણા ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે એટલે હજારો વર્ષ પુરાણા ઇતિહાસમાં આપણને ઘણો બધો વારસો પ્રાપ્ત થયું છે આપણી શાળાકીય દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે બોલીએ છીએ કે હું મારા દેશને જાઉં છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય ભારતના વારસાને બે વેચી શકાય છે એટલે આપણો જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે તેને બે વિભાગમાં વહેંચી શકાય છે એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો પ્રથમ આપણે જોઈશું ભારતનો પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવે એ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો પ્રકૃતિ આવી જાય પર્યાવરણ આવી જાય અને આપણું જીવન આ ત્રણેયનો જે સુબક સમન્વય થયો એ ત્રણેય વચ્ચેના જે નિકટના સંબંધો રહ્યા છે અને સંબંધોને પરિણામ જે આપણને મળ્યું એ આપણો પ્રાકૃતિક વારસો છે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે આપણને જે કંઈ કુદરતમાં પ્રાપ્ત થયું હોય એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ એ પ્રાકૃતિક વારસો એ કુદરતની અનમોલ ભેટ છે એમ કહીએ તો પણ કોઈ ખોટું નથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધ્ય સબળ છે કે જેમાં ઊંચા પર્વતો नदियों झरणा सागरों, लांबा दरिया किनारा विशाल फलदूप मैदानों, खीण प्रदेशों रणों सवेश तथा वृक्षों वनस्पति जीवजंतु ऋतुओं પશુ પક્ષી પ્રાણીઓ અને વૈવિધ્ય ભૂમિ ભૂમિદ્રશ્યો વિવિધ પ્રકારના ખડકો ખનીજોનો સમાવેશ થાય છે એટલે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ પ્રકૃતિએ આપણો આહાર પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે આ બધું આપણને પ્રકૃતિમાંથી મળેલું છે અને પ્રકૃતિના આપણે સંતાનો છીએ એટલે આપણને આહાર પાણી શુદ્ધ અને આપણું જે નિવાસ સ્થાન એ પણ આપણને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયેલું છે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની કથાઓમાં જોવા મળે છે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે આપણા ગીતો તહેવારો કવિતાઓ ચિત્રોમાં ઋતુનું વર્ણન વગેરેમાં પ્રકૃતિનું નિરૂપણ જોવા મળે છે ઈસોપચાર એટલે કે નેચરોલોપથી આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે એ પ્રકૃતિમાંથી જ આપણને બધું પ્રાપ્ત થાય છે એ પ્રાકૃતિક વારસામાં પ્રથમ મુદ્દો છે ભૂમિદ્રશ્ય એ ભૂમિ પર આવેલા જે કુદરતી આકારો છે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદૃશ્યનું સર્જન જોવા મળે છે દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ ખનીજો અવનવા પશુપંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે હિમાલયની નદીઓમાં મોટે ભાગે બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ નદીઓ વહે છે તરાઈના જંગલો પણ ત્યાં જ આવેલા છે હિમાલયમાં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાના સ્થળો જેવી શિખરો પણ હિમાલયમાં આવેલા છે એટલે ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે એટલે ભૂમિ દૃશ્યોની અંદર પર્વતોની જે આપણે વાત કરી એમ ભારતનો હિમાલય પર્વત આવી જાય છે બીજો મુદ્દો છે નદીઓ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે એટલે આપણી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી છે સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી લગભગ બધી નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાળ અસરો ઉભજાવી છે એટલે આપણા જીવન સાથે નદીઓ જોડાયેલી છે પીવાનું પાણી વપરાશનું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રિમ છે તે ઉપરાંત માટીના વાસણો મકાનો લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીય નદીના પાણી પર આધારિત રહેવું પડે છે આમ જોવા જઈએ તો નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવી છે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ ભૂમિદૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય કલાસૂચ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ આપણે ભારતીય સંસ્કૃતિમાં નદીનું પૂજન કરવામાં આવે છે નદીને માતાનું બિરુદ આપવામાં આવે છે નદીને આપણે લોકમાતા તરીકે બહુમાન કરીએ છીએ ત્રીજો આપણો મુદ્દો છે વનસ્પતિ જીવન ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે જેની સાક્ષી તેનો પ્રેમ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે એટલે આપણે ભારતીય પ્રજા હંમેશા પર્યાવરણ પ્રેમી રહેલી છે એટલે આપણે પર્યાવરણ જતન કરીએ છીએ એટલે આપણે અહીંયા તો પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે પાંચમી જૂન એ આપણો પર્યાવરણ દિવસ છે કે આપણે વૃક્ષ પ્રેમ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આપણો આદર છે માણસ પ્રાણી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે ભારતીય સંસ્કૃતિમાં વડ પીપળો તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અનાજ કઠોળ તેલીબિયાના છોડ ધનધાન્યથી લેરાતા ખેતરો વન સમૃદ્ધિથી ભરેલા જંગલો ઔષધિઓ માટે ઉપયોગી છોડવા આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે છે હરડે આંબળા બહેડા કુંવરપાઠું અળુસી લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી ચંપો નિશાગંધા જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર સુવાસિત નિરામય અને સમૃદ્ધ બનાવી છે એલામ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે એ લાથી કહી શકાય કે ભારતીય પ્રજા આદિકાળથી શા માટે પર્યાવરણ પ્રેમી રહી છે આ પ્રશ્ન આવે તો મુદ્દાને આપણે વ્યવસ્થિત સમજાવવાનો છે હવે પછીનો ચોથો મુદ્દો છે વન્યજીવન કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે વાઘ સિંહ હાથી ગેંડો શિયાળ રીછ હરણ રોજ સાબર સસલા અજગર સાપ નાગ નોડિયા ગો સાહુડ સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવો વાઘ મોર મગર ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ ચાર સિંહ ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડવામાં આવેલા છે એટલે પ્રાકૃતિક વારસાની અંદર ચાર મુદ્દા આવી જાય કે પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવે તો પ્રાકૃતિક વારસાના મુદ્દો સમજાયા પછી એમાં કોણો કોનો સમાવેશ કરવામાં આવે તો આપણે પર્વતો નદીઓ ઝરણા સાગરો દરિયા કિનારા મેદાનો ખીણ પ્રદેશ રણો આ બધાનો સમાવેશ કરવામાં આવે છે અને સાથે સાથે એના પછી ચાર મુદ્દા જો લાંબો પ્રશ્ન હોય તો દ્રશ્યો નદીઓ વનસ્પતિ જીવન અને વન્યજીવન આ પ્રમાણેના ચાર મુદ્દા આપણે લાવા પ્રશ્નમાં લખવા પડે એટલે આપણે આ ચાર મુદ્દાની આજે ચર્ચા કરીશું અને પછીનો મુદ્દો છે આપણો સાંસ્કૃતિક વારસો એની ફરીવાર ચર્ચા કરીશું આજે આપણે આટલે સુધી રાખીએ એની જે પીડીએફ મૂકવામાં આવે એ પીડીએફ મુજબ પ્રશ્નો તમારે લખવાના છે એટલે પાઠ્યપુસ્તકનો અભ્યાસ અને સાથે સાથે આપવામાં આવેલ પીડીએફનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના પ્રયત્નો આપણે કરવાના છે આટલે આજ સુધી રાખ્યું વસ્તુ